નમસ્કાર મિત્રો ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે નામ છે સમાધાન લેખક રામ શર્મા આચાર્ય સમસ્યા સમાજ નિર્માણ આદિ સમસ્યા સેવાનો લાભ આખા સમાજને મળે છે એમ છતાં સમાજ તેના માટે સહયોગ આપતો નથી તો પછી આપણે શા માટે ખપી જવું આવું ચિંતન પેદા થવાનો અર્થ છે કે લોકસેવકની દ્રષ્ટિ ખોવાઈ જવી આવું ચિંતન એ જ માણસ કરે છે જે સેવા કાર્યને કર્તવ્ય નહીં પરંતુ કોઈકની ઉપર કરેલું ઐશાન માને છે સેવા કરવાથી સંતોષ વધે છે અને ના ભાવથી અહંકાર વધે છે અહંકાર વધવાથી પતન નિશ્ચિત છે તેથી સેવા પ્રત્યેનો દ્રષ્ટિકોણ શુદ્ધ રહેવો જોઈએ સેવા કાર્યની કર્તવ્ય નિભાવવાનું સામાજિક ઋણમાંથી મુક્ત થવાનો તથા ભગવાનનો પ્રેમ મેળવવાનું એક અલભ્ય અવસર માનવો જોઈએ જે તેને ખો નથી ઈચ્છતા તે તેને સૌભાગ્ય માનીને અપનાવ્યો છે કોઈ સાથ આપે છે કે નહીં તેની એની કશી દરકાર હોતી નથી જો કોઈ આવી જાય તો તેના સહયોગથી કાર્યને વધારે પ્રખર બનાવે છે સહયોગી ના હોય તો પણ તેનું મનોબળ ઘટતું નથી અને સહયોગી મળી જાય તો પણ તેને એવું લાગતું નથી કે તે મારા શ્રેયમાં ભાગ પડાવવા આવ્યો છે તેનું ધ્યાન તો વધારેમાં વધારે કુશળતાપૂર્વક સેવા કાર્ય કરવામાં લાગેલું રહે છે તેથી તેની પ્રખરતા તથા તેને મળતો સંતોષમાં જરા પણ કમી આવતી નથી તેથી સેવા ક્ષેત્રમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિએ પોતાના દ્રષ્ટિકોણને શુદ્ધ અને પ્રખર બનાવવો જોઈએ તો જ સાચા અર્થમાં પોતાની શક્તિ તે કાર્યમાં ખર્ચી શકશે એનાથી આત્મા તથા સમાજમાં ઉત્કૃષ્ટનો બેવડો લાભ પ્રાપ્ત થશે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ